માંડવી અંકુર સોસાયટી નજીક સરકારી ક્વાર્ટ્સની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ. કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ કમલેશ રાઠોડના ઘરના વાડામાં પડતા પાણીની પાઇપલાઇન તૂટી. કુળદેવીનું મંદિર વાડામાં હોય જેને પણ નુકસાન. હજુ પણ દિવાલ તૂટી પડે એવી શક્યતા નકારી શકાય તેમ નથી. દિવાલ ધરાશાયીની ઘટના પહેલા કમલેશ રાઠોડની પુત્રી પીવાનું પાણી ભરી ઘરમાં પ્રવેશ કર્યો ને ધડાકાભેર દિવાલ ધરાશાયી થઈ. હું નીરુબેન જોગી બોલું છું. હું બે વાર ચૂંટણી પણ લડી ચૂકી છું નગરપાલિકાની, અને વોર્ડ નંબર 2ની અંદર જે દિવાલ આવી છે તે દિવાલની અંદર આજે ગણપતિ બાપાની અસીમ કૃપાથી જે કે છોકરી બચી ગઈ છે. સવારે પાણી ભરતી હતી અને દિવાલ પડી છે. વારંવાર રજૂઆત કરતાં છતાં કોઈ પણ જોવા અત્યાર સુધીમાં કોઈ આવ્યું નથી. અને આજે બહુ મોટું કંઈક ઘટના બનવાની હતી પણ બનતા બનતા બચી ગઈ છે, અને અત્યારે પણ રજૂઆત કરી છે. માટે મહેરબાની કરી નગરપાલિકાનું હોય અગર PEEBલીનું હોય જેનું હોય તેનું, પણ અહીંયા આવીને વહેલી તકે કંઈક એનો રસ્તો કાઢો તો સારું, નહીં તો થાંભલો પણ પડવાની તૈયારી છે અને હજુ પણ દિવાલ પડવાની શક્યતા છે. જી, તમે કોંગ્રેસમાં શું ઓર્ડર ધરાવો છો? મેં હું મહિલા પ્રમુખ છું, કોંગ્રેસની મહિલા પ્રમુખ છું જી, અને મારી રીતે હું જે સેવા બને છે તે હું રજૂઆત કરું છું. અને હું અત્યારે પણ આમને કહું છું કે વહેલી તકે તમે આવીને આ સંભાળ લેવ અને વહેલી તકે તમે કંઈક રસ્તો કાઢો. મેં રાઠોડ કમલેશભાઈ અંકુર સોસાયટીને પછાડી રહેવાનું મામલતદારના કમ્પાઉન્ડના પાસે. બે ટાઈમ રજૂઆત કરી અમે પણ કોઈ આવ્યા નહીં, ને આ દિવાલ આજે ધરાશાયી થઈ ગયેલી છે, ને થાંભલો બી પડે એ રીતનો છે, ને આજુબાજુ દિવાલમાં બી તડ પડી ગયેલી છે એ બી હવે પડે એવી શક્યતા છે. એટલે કોઈ સાંભળતું નથી ને આવતા નથી, એટલે હવે આ મંદિરને બી નુકસાન થયું છે. પછી હવે આ સવારના વરસાદ આવેલો તેમાં દિવાલ અમારી અહીંયા ધરાશાયી થઈ ગયેલી છે. મામલતદારના કમ્પાઉન્ડનું સરકારી છે, અમે બે આટા ગયેલા રજૂઆત કરવા હારું, ને પહેલાં મામલતદાર સાહેબને બી રજૂઆત કરેલી નવી દિવાલ બનતી હતી ત્યારે તો થઈ જશે એમ કીધેલું, પણ આવડે કંઈ થયું નહીં ને આ દિવાલ પડી ગઈ. કોઈને જાનહાનિ થઈ એવું, કોઈને નુકસાન થયું એવું? નુકસાન કોઈની જાનહાનિ નહીં થઈ, મતલબમાં મંદિરને નુકસાન થયું છે. પાઇપની આ લાઈન તૂટી ગઈ છે આયરી પાણીની, ને નળ રૂટો નળ તૂટી ગયો છે, દબાઈ ગયો છે, ઝાડવા આમતમ તૂટી ગયા છે. એટલે તમારા બાળકો એવું રમતા હોય ખરા ચોમાસ? કોઈરા અમારા અહીંયા નળ પર જ પાણી ભરતા હોય, એ બી અમે કીધેલું ત્યાં જઈને કે પોયરા રમતા છે, અમારે ખતરો છે, પણ કંઈ કોઈ આવ્યું નહીં.